થી ઝડપાયેલા 2 કિલો એમડી ડ્રગ્સના તપાસના તાર અંકલેશ્વર સુધી પહોંચી શકે તેવી સંભાવના છે. સુરતમાં પકડાયેલું એમડી ડ્રગ્સ અંકલેશ્વર જીઆઈડીસીમાં ડ્રગ્સ બનતું હોવાની પોલીસને આશંકા છે. અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝમાં સુરત ડીસીબી અને ભરૂચ એસઓજીએ તપાસ આરંભી છે. તપાસમાં અંકલેશ્વર પોલીસ પણ જોડાઈ છે. અવસર એન્ટરપ્રાઇઝની કંપનીમાં અંદાજે 100 કિલો એમડી ડ્રગ્સ બની શકે એટલો કેમિકલનો જથ્થો હોવાની શક્યતા છે. થોડાક દિવસ પહેલા જ અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી કોકેઇનનો મોટો જથ્થો ઝડપાયો હતો અને હવે વધુ એક વખત અંકલેશ્વર જીઆઈડીસીનું નામ ખુલતા ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતના વેલેન્જામાંથી ડ્રગ્સ ઝડપાવવા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરત પોલીસને ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પણ જંગ લડી રહી હોવાનું પણ તેમણે કહ્યું. છેલ્લા કેટલાય દિવસથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સ પકડવા મહેનત કરી રહી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે. સુરતથી ભરૂચ સુધી ઓપરેશન આગળ વધ્યું. પોલીસે કેટલાય યુવકના જીવન બરબાદ થતા બચાવ્યા હોવાનું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે 2100 ગ્રામ જેટલું ડ્રગ્સ પકડવામાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સુરત જિલ્લામાંથી આ ડ્રગ્સ પકડ્યા બાદ એની ટ્રેલ એટલે કે ભરૂચ જિલ્લા સુધી પોલીસનું આ ઓપરેશન આગળ વધ્યું છે અને સુરત પોલીસ દ્વારા આ કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક કાલે પાર પાડવામાં આવી છે. છેલ્લા અનેક દિવસોથી સુરત પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવેલી હતી અને એના અંતે અનેક યુવાનોનું જીવન બચાવવાનું કામ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. હું સુરત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.